રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અધિકારી દ્વારા એકસો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટ ઇમરજન્સી વોર્ડ બહાર બે કલાક સુધી અધિકારી દ્વારા ઇમરજન્સી તેમજ પણ અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ અધિકારી એકસો 108 ની અંદર ઇમરજન્સી દર્દીઓને પણ પૂછપરછ કરવામાં આવી હતી દર્દી દ્વારા એવું જાણવા મળ્યું કે એકસો ને કોલ કરતા તાત્કાલિક પહોંચે છે અને એકસો આઠ દ્વારા સારી સુવિધાઓ અમને મળે છે સતીશ પટેલ હેડ ઓફ ઓપરેશન્સ ઇમરજન્સી ઓપરેશન જે ચેકિંગ કરવાનો હેતુ તો અમારા એમ્પ્લોઈ મળવાનું જ છે અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલો છું જેમાં બે જિલ્લાની મુલાકાત લઈ અને જેટલા બી લોકેશન્સ છે એ લોકેશન ઉપર જઈ અને અમારા એમ્પ્લોઈ રૂબરૂ મુલાકાત કરવાનો મારો ઉદ્દેશ્ય છે ગઈકાલે આખો દિવસ શ્રીનગર જિલ્લામાં વિઝિટ હતી ને આજે રાજકોટ જિલ્લાના વિઝિટ દરમિયાન હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમારા એમ્પ્લોઈને મળું છું એમનો ઉત્સાહ વધારવાનો જ મારો હેતુ છે ચોવીસ કલાક સતત કામ કરે છે આવા વરસાદની સિઝનમાં પણ આના પહેલાં કોરોના કાળ દરમિયાન પણ બહુ સરસ કામગીરી બજાવી છે એમ્પ્લોઈએ તો એમને રૂબરૂ મળી એમનો ઉત્સાહ વધારવાનો જ મારો હેતુ છે અને આવું જ કામ ભવિષ્યમાં બી કરતા રહે અને લોકોની સેવા કરે એવું જ અમારો આશય હોય છે અને આપના માધ્યમથી રાજકોટ જિલ્લાની જનતાને પણ કહેવામાં આવે છે કે જેવી પણ ઇમરજન્સી આવે ચોક્કસથી આપ એકસો આઠ ને કોલ કરો બીજા પ્રાઇવેટ સાધનો કે પર્સનલ વેહિકલ ના લેતા એકસો આઠનો જ ઉપયોગ કરો એવી અમારી આશા છે થેન્ક યુ જી રાજકોટ જિલ્લાની ટીમ બહુ સરસ જ છે ઓવરઓલ ગુજરાતમાં પાંચ હજાર એમ્પ્લોઈઝ છે એ જ રીતે રાજકોટની અંદર ઘણા બધા એમ્પ્લોઇઝ છે અને બહુ સરસ કામ કરે છે ઉત્સાહિત છે રાજકોટની ટીમ અને ઘણું સારું કામ કરી રહી છે અને આવનારા સમયમાં હજી ઘણું સારું કામ કરી અને લોકોની સેવા ફરજની ફરજ બજાવે એવી આશા છે ધન્યવાદ રાજુમાર સાથે વિપુલ કાવર ટીવી ન્યૂઝ રાજકોટ